સુરતમાં નવા વર્ષ 2024ને આવકારવા અનેક આયોજનો થયા છે, ત્યારે 31ની રાત્રે લોકો છાંટો પાણી કરીને નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર દ્વારા હુંકાર વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અજય તોમારે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું કે આગામી 31મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા નશાબાજો પર નકેલ કસવા માટે 200 બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાબાજોને પકડવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પોલીસ કમિશનર અજય તોમારે કહ્યું કે 2 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે. ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે, ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ. આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે. ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે. 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે. હવે 2 દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે. દર વર્ષની જેમ એક પરંપરા છે, મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે, વાનો લઈને પણ નીકળે છે, પરિવાર સાથે પણ નીકળે છે, અને આ ગીર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે. આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે. ડ્રગ ડિટેક્શન કિટ અમારી પાસે છે, જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. જે મેં વાત કરી, 200થી વધારે બ્રેથલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કિટ પણ છે. કોઈ માણસ ડ્રગનો સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે. પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે. 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે. ઉજવણી દરમિયાન સિસ્ટમની જાળવણી લોકોના હિતમાં રહેશે. ઉજવણી ભલે કરવામાં આવે પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ પણ લેવામાં આવશે. સાથે જ છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા ફરવાનું લોકોએ ટાળવું જોઈએ. ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે. પ્રતિ દિવસ 40-50 કેસો કરવામાં આવી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈનાત રહેશે. અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારમાં ગુનામાં સંડોવાયેલા લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે.